स्वागत है मित्रों, आजादी 75 वर्ष अपने पूरा कर्या एनो हरख छे। तमने सर्वने अभिनंदन। अने आजादी नी ज्यारे बात करीए त्यारे केसरी रंग एनी साथे संकळायेलो छे। ए केसरी रंग उल्लास नो पण छे अने शहादत नो पण छे। हवे एवा कवि हृदय तरफ आगळ वधीए आपणे। ए एडवोकेट पण छे અને સાથે સાથે સરસ મજાના ગીતો લખે છે, ગઝલો લખે છે। શૈલેશ શેઠ, શૈલેને હું નિમંત્રણ આપું છું અને એમના ગીતની બે પંક્તિઓ તમારી સમક્ષ મૂકું છું કે વૃક્ષ ઊભું છે શૂન્ય મનસ્ક, પર્ણો ના ફરફરે। વૃક્ષ ઊભું છે શૂન્ય મનસ્ક, પર્ણો ના ફરફરે, મૂળિયાને કંઠે છે શોષ ને ડાળીઓ કરગરે। વાહ, ક્યાં કલ્પના છે શૈલેશભાઈ, સ્વાગત છે। સંજયભાઈ આભાર। एक नानकड़ा अछंदस काव्य थी शुरू करू छु। स्वागत। आ काव्य कोने संबंधी ने लखायु छे ए काव्य ने ज कहवा दईस। काव्य नु शीर्षक छे पुनर्जन्म। ओ प्रिये, तारा सतत छलकाता अमृत कुंभ माथी हूँ एकाद बूंद नु पण पान करी शकू तो मने भवो भव नु अमरत्व प्राप्त थाय। ओ प्रिये, तारा सतत छलकाता अमृत कुंभ माथी હું એકાદ બુંદ નું પણ પાન કરી શકું તો મને ભવો ભવ નું અમૃતત્વ પ્રાપ્ત થાય। તારી ક્ષણ માત્ર ની દ્રષ્ટિ સુકાયેલા પાંદડા ની જેમ ખરતી આ ક્ષણો ને નવ પલ્લવિત કરે। તારી ક્ષણ માત્ર ની દ્રષ્ટિ સુકાયેલા પાંદડા ની જેમ ખરતી આ ક્ષણો ને નવ પલ્લવિત કરે। તારા સ્પર્શ માત્ર થી કુંઠિત થયેલી મારી ચેતના પુનઃ જાગ્રત બને। તારા સ્પર્શ માત્ર થી કુંઠિત થયેલી આ મારી ચેતના પુનઃ જાગ્રત બને। હું તને સાંભળી શકું તો મારા મૌનને નવો આયામ અને અર્થ મળે। હું તને સાંભળી શકું તો મારા મૌનને નવો આયામ અને અર્થ મળે। તું મને આશ્લેષમાં લે અને મારું બધિર અસ્તિત્વ ફરી જંકૃત થાય। તું મને આશ્લેષમાં લે અને મારું બધિર અસ્તિત્વ ફરી જંકૃત થાય। ઓ મારી વાલી ભારત માતા, ઓ મારી વાલી ભારત માતા, હું તારામાં ઓગળી શકું તો જ કદાચ થાય મારો પુનર્જન્મ। વાહ ભાઈ, વાહ 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 વાહ, બહુ અચ્છા, બહુ અચ્છા। એક ગીત છે, સ્વાગત। પૂછે કોઈ કોઈ નાયે પૂછે આપણે ના કઈ પણ કેવું। પૂછે કોઈ કોઈ નાયે પૂછે આપણે ના કઈ પણ કેવું, આપણી પીડાનો સૌ કરશે તમાશો એ સમજીને સાન મારેવું। પૂછે કોઈ કોઈ નાયે પૂછે આપણે ના કઈ પણ કેવું, આપણી પીડાનો સૌ કરશે તમાશો એ સમજીને સાનમાં રહેવું। બુદ્ધિની હાટડીઓ મંડાણી હોય ત્યાં લાગણીનું ઉપજે ના કાંઈ। બુદ્ધિની હાટડીઓ મંડાણી હોય ત્યાં લાગણીનું ઉપજે ના કાંઈ, સંકેલી લે આજે માંડ્યો પથારો લે હિંડ હવે અહીંથી તું ભાઈ। સંકેલી લે આ માંડ્યો પથારો તે હિંડ હવે અહીંથી તું ભાઈ, ખાલી હોય કે ખાલી હો ખિસ્સા તોય ઉછીની બુદ્ધિનું માથે ના કરીએ દેવું। ખાલી હો ખિસ્સા તોય ઉછીની બુદ્ધિનું માથે ના કરીએ દેવું, આપણી પીડાનો સૌ કરશે તમાશો એ સમજીને સાનમાં રહેવું। કોરા ધાકોર આ સંબંધના આબમાં નાહક સુશોધવી વિનાશ, કોરા ધાકોર આ સંબંધના આબમાં નાહક સુશોધવી વિનાશ, જાકારો દેવાની પરવા ના હોય ત્યાં આવકારની રાખવી શું આશ। જાકારો દેવાની પરવા ના હોય ત્યાં આવકારની રાખવી શું આશ, ભીડેલા દ્વાર એના ખુલવાની આશમાં ક્યાં લગી ઉમરે રહેવું। ભીડેલા દ્વાર એના ખુલવાની આશમાં ક્યાં લગી ઉમરે રહેવું, આપણી પીડાનો સૌ કરશે તમાશો એ સમજીને સાનમાં રહેવું। અને અંતિમ એનો છંદ છે કે નીર તો નદીના સુકાયા ક્યારના સુનમુન ઊભો છે સેતુ। નીર તો નદીના આ સુકાયા ક્યારના સુનમુન ઊભો છે સેતુ, સંબંધની નાવડીને હંકારે કોણ જ્યાં નથી જ્યાં હેત નથી કે નથી હેતુ। સંબંધની નાવડીને હંકારે કોણ જ્યાં હેત નથી કે નથી હેતુ, તૂટે ભરમ પછી સહેલું નથી કાંઈ નાવ લઈ મૃગજળમાં વેવું। તૂટે ભરમ પછી સહેલું નથી કઈ નાવ લઈ મૃગજળમાં વેવું, આપણી પીડાનો સૌ કરશે તમાશો એ સમજીને સાનમાં રહેવું। પૂછે કોઈ કોઈ નાયે પૂછે આપણે ના કઈ પણ કેવું। વાહ ભાઈ વાહ, બહુ અચ્છે। ગઝલ રજૂ કરું છું, સ્વાગત। હું દ્રશ્યમાન છું કે પછી હું અદિષ્ટ છું,
હું દ્રશ્યમાન છું કે પછી હું અધિષ્ઠ છું, જીવું છું હું સપાટી પર કે હું પ્રવિષ્ટ છું, જીવું છું હું સપાટી પર કે હું પ્રવિષ્ટ છું, અવિચ્છિન્ન છું હું કે પછી હું છિન્ન ભિન્ન છું, અવિચ્છિન્ન છું હું કે પછી હું છિન્ન ભિન્ન છું, ઉત્તર છું પ્રશ્નોનો કે હું પ્રશ્નાર્થ ચિહ્ન છું, ઉત્તર છું પ્રશ્નોનો કે હું પ્રશ્નાર્થ ચિહ્ન છું, હું સત છું ચિત્ત છું આનંદ છું હું પણ, હું સત છું ચિત્ત છું આનંદ છું હું પણ, અતિક્રમો એને અગર તો હું અચિત્ત છું, અતિક્રમો એને અગર તો હું અચિત્ત છું, આછકલાઈ ના આવડે મારી કવિતાને, આછકલાઈ ના આવડે મારી કવિતાને, પરંપરાનો જીવ શબ્દોમાં પ્રશિષ્ટ છું, આછકલાઈ ના આવડે મારી કવિતાને, પરંપરાનો જીવ શબ્દોમાં પ્રશિષ્ટ છું, ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, શું એટ દેશ ખુશીઓ વચાળે હું ખિન્ન છું, ઓઢી ફર્યો હું વ્યગ્રતાનો અંચળો સદા, શું એટ દેશ ખુશીઓ વચાળે હું ખિન્ન છું, અને મક્તા છે ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, કહું કોને જઈને શૈલ ભીતરથી હું ભિન્ન છું, ચહેરા ઉપરના મુખવટા ઓળખ બની ગયા, કહું કોને જઈને શૈલ કે હું ભીતરથી ભિન્ન છું. એક બીજી ગઝલ છે, આપણે સમય ઓછો છે એટલે એક જ ગઝલ છે, જો સમય હોય તો એક મિનિટમાં રજૂ કરી દઉં, સોરી મને ખ્યાલ નહીં રહ્યો જરા. વાટ વિસ્મય ની લઈ બુદ્ધિનો માર્ગ છોડીએ, વાટ વિસ્મય ની લઈ બુદ્ધિનો માર્ગ છોડીએ, વિશ્વના છુપા ભેદોનો તાગ એ બાદ શોધીએ, વિશ્વના છુપા ભેદોનો તાગ એ બાદ શોધીએ, તેજ ક્યાં પામ્યું કોઈ અંધારને ઉવેખીને, તેજ ક્યાં પામ્યું કોઈ અંધારને ઉવેખીને, બાથમાં અંધારું લઈને ચાલ જ્યોતિ ખોળીએ, બાથમાં અંધારું લઈને ચાલ જ્યોતિ ખોળીએ, શક્ય છે એકાદ સિક્કો આસનો ત્યાં નીકળે. સંજયભાઈ, શક્ય છે એકાદ સિક્કો આસનો ત્યાં નીકળે, હોય ખાલી ખમ ભલે પણ ગજવાને ફંફોસીએ, હોય ખાલી ખમ ભલે પણ ગજવાને ફંફોસીએ, આ પ્રતિબિંબો બધા ભૂસવા હવે ક્યાં શક્ય છે, આ પ્રતિબિંબો બધા ભૂસવા હવે ક્યાં શક્ય છે, લઈ હથોડો હાથમાં લાવો અરીસો ફોડીએ, ઓટ પરના સ્મિતને આધાર મળતો રે એનો, ઓટ પરના સ્મિતને આધાર મળતો રે એનો, લાવ આંખો ની પાછળ આંસુના સ્તંભો ખોડીએ, ને મુક્ત છે મક્તા છે કે છોને ખુદના સત્યનો ગોંગાટ સૌ કરતા રહે, છોને ખુદના સત્યનો ગોંગાટ સૌ કરતા રહે, શૈલ રાખી મૌન શિરે આડ ઓઢું ઓઢીએ. વાહ ભાઈ વાહ, વાહ સત્યનો ગોંગાટ, વાહ વાહ વાહ. શૈલેષભાઈ બહુ મજા પડી. અને હવે ગઈકાલે આપણે આ પર્વનો આરંભ કર્યો કે જેમાં 75 કવિઓ એક સાથે 5 દિવસમાં રજૂ થાય, એટલે ગઈકાલે 15 કવિઓને કવિ મિત્ર મુકેશ જોશીએ રજૂ કર્યા. આજે બીજા 75 માંથી 15 કવિઓનો એક જૂથ તમારી સમક્ષ મિત્રો રજૂ થયું, એટલે કુલ 30 જેવા કવિઓના સર્જન અહીંથી રજૂ થયા છે. હજુ બીજા રજૂ થવાના છે હવે પછીના દિવસોમાં. અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આવું સરસ મજાનું આયોજન કર્યું છે, એ સરસ ઉજવણી છે 75 વર્ષની. તો ઉમાશંકર જોશીએ, આપણા કવિવર્ય ઉમાશંકર જોશીએ બહુ સરસ લખ્યું હતું કે દેશ તો આઝાદ થતા થઈ ગયો, દેશ તો આઝાદ થતા થઈ ગયો પણ તે શું કર્યું. તો મિત્રો, આપણી બધાની ફરજ બને છે કે દેશ માટે કંઈક સારું કરતા જઈએ. જે કેટલાક નકારાત્મક પરિબળો છે એને આપણે થોડા દૂર કરીએ, ઘરમાં હોય, આપણા ચિત્તમાં હોય, સમાજમાં હોય, અલગ અલગ સંપ્રદાયોમાં હોય, એમાંથી નકારાત્મકતાથી આપણે દૂર થઈશું તો 75 વર્ષની ઉજવણીનું આપણે સાર્થકતા રહેશે. અને કવિ મિત્ર હિતેન આનપરા એક ઠેકાણે લખ્યું છે, એ બધા જ કવિ મિત્રોને અર્પણ કરું છું જે નવા ખાસ કરીને લખતા થયા છે એવા, કે ક્યાંક તૂટે ક્યાંક ખૂટે તે છતાં લખતા રહો. હિતેન આનપરા લખે છે કે ક્યાંક તૂટે ક્યાંક ખૂટે તે છતાં લખતા રહો, શક્ય છે કે માર્ગમાં આગળ જતા ઈશ્વર મળે. મિત્રો, 75 વર્ષની આ ઉજવણીની તમને સર્વને શુભેચ્છાઓ.